टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सूरत ना मांगरोड़ मा सगीरा पर सामूहिक दुष्कर्म केस मा वधु एक नराधम शकंजा मा आव्यो छे। सगीरा पर दुष्कर्म आचरनार नराधम राजू ने झड़पी पाड़वामा आव्यो छे। अमदावाद अने मेहसाणा वच्चे ट्रेन माथी आ नराधम राजू ने पोलीसे झड़पी पाड्यो छे। 48 कलाकनी अंदर ज सगीरा पर दुष्कर्म आचरनार तमाम 3 नराधम ने झड़पी पाड़वामा आव्या छे। त्यारे आरोपी राजू खूब ज शातिर छे अने पोलीस थी बचवा माटे फोन बंध करीने ट्रेन मां निकळ्यो हतो। युवती पर दुष्कर्म आचर्या बाद त्रणेय नराधमो પોતપોતાના ઘર તરફ ભાગ્યા હતા, પરંતુ પોલીસની તપાસ તો ધમધમાટ જોતા તેઓ ઘરે પહોંચવાને બદલે અન્ડરગ્રાઉન્ડ થવા અલગ અલગ દિશામાં ભાગ્યા હતા। ત્યારે રાજુ પર પોલીસનું સતત સર્વેલન્સ હતું, પરંતુ શાતિર નરાધમ રાજુ થોડા થોડા અંતરે મોબાઈલ બંધ કરી દેતો હતો, જેથી પોલીસ તેના સુધી પહોંચી નથી શકતી। પરંતુ રાજુ પાસે પૈસા ન હોવાથી તેની બહેન અને બાકીના ઓળખીતા લોકોને પૈસા માટે ફોન કર્યો હતો, અને તે સમયે તેનું લોકેશન વડોદરા પાસે જોવા મળ્યું હતું, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા તેણે ફરી ફોન બંધ કરી દીધો હતો। પરંતુ લોકેશનને જોતા પોલીસને આશંકા હતી કે તે ટ્રેનમાં છે। લોકેશનની મૂવમેન્ટ જોતા અંદાજ આવ્યો કે મુંબઈ અજમેર ટ્રેનમાં આ આરોપી છે। બસ આ જ માહિતી મળતા સુરત ગ્રામ્ય પોલીસ અને જીઆરપી અમદાવાદે ટ્રેનને ટાર્ગેટ તરીકે લીધી। ટ્રેન કમ્પાર્ટમેન્ટમાં પોલીસ નજર રાખી રહી હતી એ વખતે રાજુએ ફરી એકવાર પોતાનો ફોન ચાલુ કર્યો અને રંગે હાથ પકડ્યો। નરાધમ રાજુને પકડવા આઈજી પ્રેમવીરસિંહ અને એસપી હિતેશ જોઈશ્વરના માર્ગદર્શનમાં 20 વધુ ટીમો બનાવવામાં આવી હતી। 48 કલાકમાં આંખનું મટકું માર્યા વગર ટીમો સતત કામ કરી ત્રણેય નરાધમને ઝડપી પાડ્યા છે। નરાધમ રાજુ થોડા સમય પહેલા જ રાજસ્થાનની જેલમાંથી છૂટ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા મિહિર અમારી સાથે લાઈવ છે। મિહિર, જે પ્રમાણે સુરતમાં જ દુષ્કર્મની ઘટના સામે આવી હતી, તેમાંનો એક નરાધમ રાજુ કે જે નાસ્તો ફરતો હતો, આખરે તેને પણ પોલીસે પકડી પાડ્યો છે। પોલીસના શકંજામાં તે આવ્યો છે, ખાસ કરીને ટ્રેનમાં તે સવાર હતો તે દરમિયાન આ ઓપરેશન આખું પાર પાડવામાં આવ્યું છે। ડિટેલમાં જાણવા માંગીશું। વૈભવી, આ સુરત ગેંગ રેપનો આ જે ત્રીજો આરોપી હતો કે જે નાસ્તો ફરતો હતો અને વોન્ટેડ હતો, અને રેલવે પોલીસને એક માહિતી મળી હતી કે જે આ ગેંગરેપનો આરોપી છે, જે રામસ જીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા, જે અહીં કાલુપુર રેલવે સ્ટેશન આવવાનો છે અને એના આધારે જ તેની ધરપકડ છે, મોડી રાત્રે છે તે કરવામાં આવી। આ આરોપી જે આ નરાધમ છે કે તે ભરૂચથી બરોડા છે, કે જે કર્ણાવતી ટ્રેનમાં ગયો હતો લોકલ ટિકિટ લઈ, અને ત્યારબાદ વડોદરાથી તે રાજસ્થાન જવાના ફિરાકમાં હતો, અને રેલવે એલસીબીની ટીમને માહિતી મળી હતી, અને સાથે જ સુરત ગ્રામ્ય અને સુરત સિટીની અલગ અલગ ટીમો છે કે જે આરોપીને પકડવા માટે સતત પ્રયત્ન છે તે કરી રહી હતી, અને તેવામાં જે માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસને પણ માહિતી મળી, અને ત્યારબાદ મોડી રાત્રે જે દાદર અજમેરની જે ટ્રેન હતી કે જે ટ્રેનમાં લોકલ ટિકિટ લઈ અને આ જે રામસ જીવન ઉર્ફે રાજુ જે નામનો નરાધમ છે કે તે રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો, અને માહિતી મળતા જ રેલવે પોલીસે બરોડાથી તે આવતો હોવાની માહિતીના આધારે બરોડાથી આવતી તમામ ટ્રેનો છે તેની તપાસ કરી હતી, અને તેમાં આ ટ્રેનમાંથી તે લોકલ ડબ્બામાં તે ટિકિટ લઈ અને બેઠો હતો, અને ત્યારબાદ તેને આઈડેન્ટિફાય થતાં તેને પકડી લીધો હતો। જો કે રેલવે પોલીસના હાથે આ નરાધમ પકડાયા બાદ તેને ભાગવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે અલગ અલગ રીતના ગોઠવી અને ત્યારબાદ તેને રેલવે સ્ટેશનથી જ પકડી લીધો હતો। અત્યારે હાલ જે રેલવે પોલીસે તેની ધરપકડ કરી અને સુરત જે પોલીસને છે કે સુરત ગ્રામ્ય પોલીસને તેને સોંપ્યો છે। જો કે આ આરોપી છે કે જે આરોપીની પૂછપરછમાં અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે જે આ ત્રણે નરાધમો હતા કે જે આ ગેંગરેપના આરોપીઓ કે જેને સગીરા સાથે બળાત્કાર છે કે જે સામૂહિક બળાત્કાર છે તે કર્યો હતો, તે આ આરોપીઓ ત્યાં આગળ ભંગાર ચોરી કરવા માટે નીકળ્યા હતા, અને ત્યારબાદ આ સગીરા તેના મિત્ર સાથે જોવા મળી હતી, અને ત્યારબાદ તેના મિત્રને તેને ભગાડી અને ત્યારબાદ સગીરાને અલગ જગ્યાએ અવાવડ જગ્યાએ લઈ જઈ અને એક પછી એક આ ત્રણેય નરાધમોએ બળાત્કાર છે તે ગુજાર્યો હોવાનું તેને કબૂલાત કર્યું છે।
साथे जे आ आरोपी जे नराधम छे के राजू ते अंकलेश्वर मां जे ते मोटो थयो छे ने अंकलेश्वर मां तेना पिता ने तेना परिवार छे ते रहे छे ने तेना पिता फर्नीचर नु कामकाज करता होवानु तेने कबूल्यू छे। એટલે હાલ પરિવાર પણ છેલ્લા ઘણા સમયથી અહીં ગુજરાતમાં રહે છે, પરંતુ આ રામજ જીવન જે ઉર્ફે રાજુ છે કે જે મૂળ યુપીનો છે, પરંતુ અહીં અંકલેશ્વર અને સુરતમાં ત્યાં આગળ આ ભંગારનું જે કામ છે તે કરતા હતા, અને તે ગત મોડી રાત્રે જ્યારે આ ગેંગરેપની ઘટના બની ત્યારે તે લોકો ભંગાર ચોરી કરવા માટે નીકળ્યા હોવાની તેને કબૂલાત કરી છે। હાલ તો રેલવે પોલીસે આ આરોપીને ધરપકડ કરી અને સુરત ગ્રામની પોલીસને સોંપ્યો છે, અને ત્યારબાદ તેની પૂછતાછમાં અને કેવી હકીકત છે તે સામે આવશે। પરંતુ આ ગેંગરેપના ત્રણે ત્રણ નરાધમો છે જે રાક્ષસ છે તે લોકોની ધરપકડ કરી અને અત્યારે હવે કાર્યવાહી છે તે શરૂ કરી છે, કારણ કે આ ઘટના બન્યાના 48 કલાકમાં જ ત્રણે આરોપીઓ છે જે પોલીસ ગિરફ્તમાં આવી ગયા। જી બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે।